સૌપ્રથમ વાત ડાંગ જિલ્લાની તો ડાંગ જિલ્લામાં વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. ડાંગમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો છે. જિલ્લાના વઘઈમાં 24 કલાક દરમિયાન 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો સાપુતારામાં 7.10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સુબીર અને આહવામાં પણ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. એક અઠવાડિયાથી ઉપરનો સમય થઈ ગયો છે કે જ્યાં ડાંગમાં સતત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં મુશળધાર વરસાદ વરસ્યો છે, જેના કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે. રસ્તા ઉપરથી જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. તો ડાંગમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ આહવામાં વરસ્યો છે. 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વઘઈમાં 6 ઇંચ અને સુબીરમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે નદી વચ્ચેથી જે પસાર થતા કોઝવે છે તેના ઉપરથી પણ જે નદીઓનું ધસમસતો પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. જેથી આ પરિસ્થિતિ વચ્ચે પણ જોખમી અવસ્થામાં લોકો આ નદીને ક્રોસ કરી રહ્યા છે. અનેક ગામોના સંપર્ક વિહોણા થઈ ગયા હોવાની જાણકારી પણ સામે આવી છે. ચેતવણી બોર્ડ અહીં લગાવી દેવામાં આવ્યા છે સ્થાનીય લોકો માટે, છતાં પણ કેટલાક લોકો જીવના જોખમે અહીં કોઝવે ક્રોસ કરતા પણ જોવા મળ્યા છે. મુશળધાર વરસાદથી કહી શકાય કે ડાંગ જિલ્લો અત્યારે સર્વત્ર જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. તો ડાંગ જિલ્લાની શાળામાં ફસાયેલા 300 જેટલા બાળકો અને કેટલાક શિક્ષકોને બચાવાયા છે. અહીં મેઘરાજા થોડા વધારે મહેરબાન થતા સ્કૂલમાં પણ પાણી ભરાઈ ગયા, જેના કારણે સ્કૂલમાંથી બહાર નીકળવું વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મુશ્કેલ બન્યું હતું. જેના પગલે પ્રશાસન પાસે મદદ માંગવામાં આવી. ઘટનાને પગલે નજીકમાં રહેલી જંગલ ખાતાની ટીમ સ્કૂલમાં પહોંચી ગઈ અને તમામ બાળકો અને શિક્ષકોને સુરક્ષિત રીતે જંગલ ખાતાના સર્કિટ હાઉસમાં લઈ જવામાં આવ્યા છે. તો સર્કિટ હાઉસમાં જ પહોંચતા જ બાળકોએ રાહતો શ્વાસ પણ લીધો. ભારે વરસાદને પગલે બાળકો ભીંજાઈ જવાના ડરથી દોડવા લાગ્યા. ડાંગમાં ભારે વરસાદના કારણે છેલ્લા 4 દિવસથી પૂર જેવી સ્થિતિ છે. કેટલાય ગામોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. ત્યારે પૂરની સ્થિતિને ધ્યાનમાં લઈને જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળા અને છાત્રાલયોમાં રજા જાહેર કરી દીધી. આજથી આગામી 9 તારીખ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટેના પણ આદેશ આપવામાં આવ્યા છે. ભારે વરસાદની આગાહી છે અને છેલ્લા કેટલાક દિવસથી પણ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વહીવટીતંત્ર દ્વારા ડાંગ જિલ્લાની તમામ શાળા અને છાત્રાલયોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. 9 તારીખ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાના આદેશ ડાંગમાં આપવામાં આવ્યા છે. તો દક્ષિણ ગુજરાતના ડાંગમાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. વઘઈ નજીક ખાપરી અને અંબિકા નદી તોફાની બની છે, ત્યારે નવા નીરને પગલે ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે નવસારીના કાંઠાના ગામોને પણ અસર થઈ શકે છે. બંને કાંઠે વહેતી નદીઓ તોફાની બનતા અનેક જગ્યા પર રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેને કારણે વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત થયો છે. તો ડાંગના ઘીરા ધોધની આ તસવીર અમે આપણે બતાવી રહ્યા છીએ. ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે રસ્તાઓ પર તો પાણી ફરી વળ્યા છે, પરંતુ ડાંગનું જે પ્રખ્યાત ઘીરા ધોધ છે કે જે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે, અને તેમાં પણ ખાપરી અને અંબિકા નદી તોફાની બનતા ઘીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ચોમાસાના સમયમાં જ્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઘીરા ધોધને જોવા માટે આવતા હોય છે ત્યારે સુરક્ષાને લઈને હવે તંત્ર પણ એલર્ટ છે. રાત્રિના ઉપરવાસની અંદર ભરપૂર વરસાદને કારણે અંબિકા નદીની અંદર ભરપૂર માત્રામાં પાણી આવવાથી ડોકપાતળ અને દેવીપાડા ગામે રોડ ઉપર પાણી ફરી વળવાથી ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે, જેને ક્લિયર કરવા માટે હું મારી રેસ્ક્યુ ટીમ સાથે